चलो विद्यार्थी मित्रों मजा में। विद्यार्थी मित्रों चैप्टर नंबर 10 रिविजन में आपनु स्वागत है। चैप्टर नंबर 10 में लास्ट टाइम आप व्यतिकरण विषय बात करी थी मित्रों, संपातपणा सिद्धांत विषय बात करी थी मित्रों, उद्गम विषय बात करी थी मित्रों। उद्गम बे प्रकार सुसंबंध और असुसंबंध। सुसंबंध एटले मित्रों के जो कला समय साथ अचल रहती हो बीजी बदलाती हो अचल रहती न हो, जो कला समय साथ अचल रहती हो तो एने सुसंबंध उद्गम कहवाय, कला जो समय साथ झड़पथी बदलाती हो तो असुसंबंध उद्गम कहवाय। संपातपणानो सिद्धांत एटले के बधा तरंगों परिणामी सरवाळो स्वतंत्र सदिशोना सरवाळा जेटलो थाय। व्यतिकरण बे के बे करता वधारे तरंगों एक बीजानी असर हेठळ भेगा थाय त्यारे जे परिणामी असर उद्भवे ए असर ने व्यतिकरण कहेवाय। ओके आ वात करी अने एक उदाहरण लीधुं हतुं मित्रों, ए उदाहरण एटले पाणी अथवा तो शांत तळावमां सरोवरमां एक पिन राखी थी अने बे उद्गम राख्या हता, एटले S1 अने S2 अने पी बिंदुए आपात कर्या हता, त्यारे आपणने तीव्रता मेक्सिमम मळे अने तीव्रता मिनिमम मळे। जो तीव्रता मेक्सिमम मळे छे मित्रों एने आपणे सहायक नाम आप्युं हतुं, ने तीव्रता मिनिमम मळे ने विनाशक नाम आप्युं हतुं। ओके तो एमां आपणे तळावनी वात करी थी, हवे मारे एक बीजुं उद्गम लेवुं छे। धारो के बे स्वतंत्र उद्गम लो, बे स्वतंत्र उद्गम लीधा छे, तो उद्गम से मित्रों ए कोई पी बिंदुए आपात थे, धारो का बिंदु ये तरंग से मित्रों जो ध्यान थी जोशो तो आ S1 नाम आप, एक बे त्रण चार पांच छ अने सात, आ रीते मित्रों सात आवर्तकाल जेटलो अथवा तो सात तरंग लंबाई जेटलो मित्रों एक बिंदु ध्यान में लीधु, એટલે કે S1Q ઇઝ ઇક્વલ ટુ 7λ। જો કોઈ પણ તમે લઈ શકો છો, પરંતુ આપણે NCERT બેઝ 7λ રાખશું। બીજું જે છે મિત્રો એ ધારો કે હું S2 બિંદુ લઉં, કઈ બિંદુ લઉં છું, S2 બિંદુ લઉં, અને આ મિત્રો જો હું ધ્યાનથી જોઈશ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, કેટલા લેમડા છે મિત્રો 9λ, એનું નામ આપી દઈશું S2, એટલે S2Q જે છે 9λ છે। ઓકે તો S1Q અને S2Q નો મને જે પથ છે એ પથગાળો આપી દીધો છે। શું આપ્યો છે મિત્રો? પથગાળો આપ્યો છે। તો જો બંનેનો મારે પથ તફાવત જાણવો હોય, શું જાણવું હોય મારે પથ તફાવત, તો ધ્યાન આપજો પથ તફાવત એટલે ફેરફાર, S2Q માઇનસ S1Q ઇઝ ઇક્વલ ટુ 9λ માઇનસ 2λ, એટલે તમને 7λ એટલે 2λ જવાબ આવે। આનો અર્થ એવો થાય મિત્રો કે આપણું જે તરંગ છે એમાં કેટલાનો તફાવત આવ્યો, 2λનો ફેરફાર આવ્યો, એટલે કલા તફાવત કેટલી થઈ, 4। કલા તફાવત અથવા કલામાં જે ફેરફાર થયો એ 4π જેટલો થયો, કારણ કે એક આંટો પૂરો કરે એટલે 2π, બીજો આંટો પૂરો એટલે 4π। હવે એમાં આગળ કોણ છે ને પાછળ કોણ છે સમજવું છે મારે, તો S1 માંથી જે ઉત્પન્ન થતા તરંગો છે મિત્રો એ કેટલા પર છે, વેલા પહોંચે, કોના કરતા, S2 કરતા, કેટલા વેલા પહોંચે, 2 આવર્ત જેટલા વેલા પહોંચે, અને S2 માંથી જે ઉત્પન્ન થતા તરંગો છે એ 2 આવર્ત જેટલા મોડા પહોંચે। તેથી જો મારે લખવું હોય, જો કંપ વિસ્તાર બધાનો સમાન છે એટલે Y1 ઇઝ ઇક્વલ ટુ A cos ઓમેગા t,
वाय टू इज इक्वल टू ए कोस, जो समझो कि बीजा में जो आवर्त गाड़ो से कितलो बे लैम्बड़ा जितलो पाछळ से मोड़ा पहुँचे, कला के लिए मोड़ी पहुँचे चार पाई जेटली, एटले के ओमेगा टी माइनस फोर पाई। हवे जो आपणे त्रिकोणमितिना जो संबंधो जोईए तो ऑल एस टी सी, तो ओमेगा टी माइनस फोर पाई એટલે માઇનસ ફોર પાય જે હશે મિત્રો એમાંથી માઇનસ નિશાની બહાર કાઢો એટલે કોસ વિધેય છે યુગ્મ વિધેય, એટલે માઇનસ નિશાની ગળી જાય, માઇનસ નિશાની ગળી જાય, એટલે જો ઓમેગા ટી છે એ માઇનસ થઈ જાય અને ફોર પાય છે પ્લસ થઈ જાય, તો ફોર પાય માઇનસ એટલે કયું ચરણ આવ્યું? ચોથું ચરણ આવ્યું કે પહેલું ચરણ આવે? પહેલા અને ચોથા ચરણમાં મિત્રો કોસ છે હંમેશા કેવો આવે? પ્લસ આવે, એટલે ફોર પાય દૂર કરી તો એક કોસ ઓમેગા ટી, શું આવ્યું મિત્રો મને? એક કોસ ઓમેગા ટી, એટલી વસ્તુ મળી। હવે બીજો સંબંધ તીવ્રતાનો સંબંધ, તો તીવ્રતા છે મિત્રો એ શરૂઆતમાં ધારો કે આઈ ઝીરો એ કંપવિસ્તારના સમપ્રમાણમાં હોય છે એટલે એસ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય। હવે જો બંને તરંગો છે કયા બિંદુ આગળ ભેગા મળે? બે, નાથી એક નવું તરંગ બનશે। કેવું બને મિત્રો? નવું તરંગ, જે ઘટનાને વ્યતિકરણ કહેવામાં આવે છે। બે તરંગ અથવા બે કરતા વધારે તરંગો હેઠળ જે નવી ઘટના બને સંપાતીકરણ હેઠળ, એ ઘટના માટે આપણે વ્યતિકરણ શબ્દ વાપરશું। ઓકે, તો ધ્યાન આપજો, હવે સંપાતપણાના સિદ્ધાંત મુજબ y is equal to y1 plus y2, એટલે a cos omega t, a cos omega t, એટલે શું થશે મિત્રો? 2a cos omega t। તો નવી જે તીવ્રતા મળે એ તીવ્રતાનું i નામ આપીશ, તો i છલે છે કેટલા થશે? 2a નો સ્ક્વેર, એટલે મને મળશે i is equal to 4i સ્ક્વેર અથવા તો 4i0। શું મળે મિત્રો? મને તીવ્રતા મેક્સિમમ મળી। ઓકે, તો આ રીતે જે તીવ્રતા મિત્રો મેક્સિમમ મળે છે એ ઘટનાને સહાયક વ્યતિકરણ કહેવામાં આવે છે। કેવું વ્યતિકરણ મિત્રો કહેવામાં આવે? સહાયક વ્યતિકરણ કહેવામાં આવે છે। હવે કયા કયા ફેરફાર થયા? કે આપણને પથ તફાવત છે, કયો તફાવત મિત્રો? પથ તફાવત છે એ 2 લેમડા મળ્યો અથવા 1 લેમડા 3 લેમડા, એટલે જો n લેમડા પથ તફાવત હોય, કેટલો હોય પથ તફાવત મિત્રો? n લેમડા, 1 2 3 4 5 6 એક આવર્ત જેટલો ફેરફાર હોય, એટલે અહીં 2 પાય આવે, 4 પાય આવે, 6 પાય આવે, 8 પાય આવે, અથવા કળા તફાવત છે મિત્રો એ 2n પાય મળે, n બરાબર 1 એટલે 2 પાય, 4 પાય, 6 પાય, 8 પાય, ત્યારે મિત્રો આપણને તીવ્રતા સી મેક્સિમમ મળશે, અને જે તીવ્રતા મેક્સિમમ મળે છે એને આપણે સહાયક વ્યતિકરણ કહેશું મિત્રો। એટલે સહાયક વ્યતિકરણની બે વ્યાખ્યા તમે લખી શકો કે જે બિંદુ આગળ તરંગોનો પથ તફાવત છે એ લેમડાના પૂર્ણ ગુણાંકમાં હોય, તો તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય, તો તે અસરને સહાયક વ્યતિકરણ કહેવામાં આવે, અને જે બિંદુ આગળ કળા તફાવત હશે 2 પાઈના પૂર્ણ ગુણાંકમાં મળતો હોય તો ત્યાં પણ સહાયક વ્યતિકરણ મળે છે। ઓકે, તો આ સહાયક વ્યતિકરણની વ્યાખ્યા થઈ। કમ્પ્લીટ મિત્રો? ઓકે, હવે મારે બીજી એક ઘટના છે એ ભણવી છે। આમાં 7 લેમડા હતા, 9 લેમડા હતા, સેમ ટુ સેમ એક નવી રકમ હું ધારીશ, જો તમે કોઈ પણ ધારી શકો છો, ધ્યાન રાખજો ખાસ મિત્રો। ઓકે, તો હવે ધારો કે બે ઉદ્ગમ સ્થાન લો, કેટલા ઉદ્ગમ સ્થાન લો મિત્રો? બે, એક એસ વન અને એસ ટુ, ક્યાં મળે છે મિત્રો? આર બિંદુએ મળે છે, ક્યાં મળશે મિત્રો? આર બિંદુએ।
तो आर बिंदुए मळशे त्यां एस टू क्यू जे छे आ एक आ बे आ त्रण चार पांच छ सात अने अर्धो अथवा तो मित्रों जे मेळो छे मने एस टू आर इज इक्वल टू 7.25 लेमडा मळे लवड़ा मित्रों मने 7.25 साढ़ा सात पर नहीं 7.25 मळे छे तो एज रीते जो हूँ एस्वर ने लंबाऊ तो ध्यान आपजो आ एक आ बे आ त्रण चार पांच छ सात आठ नौ अने आ पूरेपूरो दस नथी परंतु एस वन आर 9.75 लेमड़ा मिलो कितना मिलो मित्रों मने 9.75 लेमड़ा हवे जो मारे पथ तफावत हम तो वही शू लो मित्रों मारे पथ तफावत तो पथ तफावत में आप सूत्र से एस टू आर माइनस एस वन आर तो एस टू आर 7.25 लेमड़ा 9.75 लेमड़ा जो बाद बाकी करशो मित्रों तो तमने मळशे माइनस 2.5 लेमड़ा तो आमा एस टू आर जे छे ए 2.5 लेमड़ा जे कळाश अथवा तो पथ तफावत छे आगळ छे कोना करता एस वन आर करता अथवा एस वन आर सी मोड़ो पहुंचे मित्रों शुं पहुंचे मोड़ो पहुंचे એટલે જો મારે લખવું હોય તો લખી શકીશ કે વાય વન ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી વાય ટુ ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી જો આપ પાછળ છે અથવા આ આગળ છે તો કેટલો આગળ છે મિત્રો 2.5 એટલે કેટલા થાય 5π ઓકે એટલું આગળ છે હવે બંનેનો મારે સંબંધ જાણવો હોય તો પાછું મિત્રો ત્રિકોણમિતિ વિધેયનો હું ઓલ એસટીસી કરીશ 0π 2π 3π 4π 5π એટલે 5π અહીં આવશે મિત્રો તો પ્લસ એટલે એનાથી આગળ વધું એટલે કયું આવ્યું ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં ઓલ એસટીસી કોસ કેવું આવે ઋણ આવે માઇનસ આવે તો મારે માઇનસ એ કોસ ઓમેગા ટી લખાય શું લખાય મિત્રો મારે માઇનસ એ કોસ ઓમેગા ટી લખાય એટલે તીવ્રતા એ ચલે છે અથવા આ ચલે છે એ સ્ક્વેર એક પ્લસ આવ્યું બીજું માઇનસ આવ્યું તીવ્રતા શરૂઆતમાં હતી મિત્રો હવે સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે તો વાય ઇઝ ઇક્વલ ટુ શું આવે મિત્રો વાય વન પ્લસ વાય ટુ પરંતુ આ પ્લસ છે આ માઇનસ એટલે જવાબ કેવો આવશે શૂન્ય એટલે તીવ્રતા કેવી આવી શૂન્ય તીવ્રતા મળી તો જ્યારે શૂન્ય તીવ્રતા મળે છે એને આપણે શું નામ આપીએ છીએ વિનાશક વ્યતિકરણ કહેવામાં આવે છે મિત્રો કેવું વ્યતિકરણ કહેવામાં આવશે વિનાશક વ્યતિકરણ કહેવામાં આવે તો વિનાશક વ્યતિકરણ ક્યારે આવશે તો જો તરંગ લંબાઈનો ફેરફાર છે 2.5 આવ્યો એટલે પૂર્ણ નથી આવ્યો અડધો આવ્યો લેમડા બાય ટુ 3λ/2 5λ/2 એટલે અડધામાં આવે મિત્રો ત્યારે કેવો હશે વિનાશક વ્યતિકરણ અહીં કેટલો ફેરફાર આવ્યો 2π 5π 3π 1π એટલે પાઈ કેવો આવશે એકી આવશે મિત્રો ત્યારે સહાયક વ્યતિકરણને બદલે કેવું આવશે વિનાશક વ્યતિકરણ એટલે બંને એકબીજાની અસર છે મિત્રો નાબૂદ કરતા હોય એના કારણે શૂન્ય તીવ્રતા મળે ક્લિયર મિત્રો એટલે હવે મારે જો એનો સંબંધ લખવો હોય તો લખી શકીશું કે પથ તફાવત સમજો ખાસ કેટલો મળવો જોઈએ માઇનસ હોય પ્લસ 2.5 લેમડા માઇનસ હોય અથવા તો પ્લસ હોય અને જો વ્યાપક રીતે મારે કેવું હોય તો 2n પ્લસ 1 લેમડા બાય 2 તો સમજો 2n પ્લસ 1 લેમડા બાય 2 0 તો લેમડા બાય 2 1 તો 3λ/2
टू बे दू चार ने एक पांच पांच लैम्डा बाय टू थ्री त्रण दू छ ने एक सात लैम्डा बाय टू चार ए तीव्रता केवी आवशे हमेशा शून्य आवशे। जो तमारे बोलवू होय तो बोली शको कि जे तरंगोना संपातीकरण हेठळ पथ तफावत से टू एन प्लस वन लैम्डा बाय टू मळतो होय अथवा तो बे ना छेद में वन वन लखो तो एन प्लस वन बाय टू इंटू लैम्डा मळतो होय तो पण चाले कारण कि एक पूर्ण होय मर्दो उमेराय त्यारे तीव्रता शून्य मळे जेमने विनाशक व्यतिकरण कहेवामां आवे। केवुं व्यतिकरण कहेवामां आवे मित्रो? विनाशक व्यतिकरण। कळाना स्वरूपमां कला तफावत मित्रों केटलो मळे आपणने? पांच पाई मळे એટલે હંમેશા એકી મળે તો એકી માટે મિત્રો શું લખાય બોલો? એકી માટે મિત્રો શું લખાય કે આમાં આપણે શું લખ્યું એન પ્લસ વન બાય ટુ અથવા ટુ એન પ્લસ વન લેમડા બાય ટુ તો અહીં મિત્રો લખશું આપણે ટુ પાય પ્લસ વન શું લખશું મિત્રો ટુ પાય પ્લસ વન અથવા તો ટુ એન પાય પ્લસ વન 2n plus 1 pi જો તમે 0 લ્યો મિત્રો તો શું આવશે? માત્ર pi આવશે। 1 લ્યો તો 2 ને 3 pi આવશે। 2 લ્યો તો 2 2 4 ને 1 5 pi આવશે। 5 pi આપણે આવી ગયું। એટલે જ્યારે મિત્રો બેકી કરતા એક વધારે હોય પાઇપ માટે ત્યારે વિનાશક વ્યતિકરણ રચાય કારણ કે તીવ્રતા કેવી મળે છે? શૂન્ય મળે છે। क्लियर मित्रों? तो आ आपणे बेना फेरफार जोया एटले बन्ने एक साथे लखूशुं मित्रों। सहायक विनाशक तीव्रता केवी होय मित्रों? मेक्सिमम तीव्रता केवी होय? शून्य। पथ तफावत मित्रों केटलो होय बोलो? पथ तफावत एन लैम्डा होय આમાં કેટલો હોય મિત્રો? એન પ્લસ વન બાય ટુ અડધું ઉમેરાય। કળા તફાવત કેટલી હોય મિત્રો? બેકી હોય ટુ એન પાય હોય। આમાં કેટલી હોય? બેકીમાં એક ઉમેરાય। ઓકે તો આ રીતના ફેરફાર છે મિત્રો સહાયક અને વિનાશકમાં રહેતા હોય પરંતુ એક્ઝામમાં મને હાવ વિચિત્ર આંકડો આપે અથવા તો જે ખૂણો છે એ આગળ છે કે પાછળ પાય છે કે ટુ પાય છે મને ન આપે અને મને આપી દે મિત્રો કે ધારો કે વાય વન ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી અને વાય ટુ ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈવ આપી દે બે વિધેય આપી દીધા અથવા તો બે તરંગ આપી દીધા ત્યારે સંપાતપણાના નિયમ અનુસાર તીવ્રતા કેટલી થાય તો અત્યારે તીવ્રતા કેટલી છે મિત્રો? આઈ ચલે છે એસ સ્ક્વેર હવે કેટલી થાય તો એ કોસ ઓમેગા ટી એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈવ જો ધ્યાનથી જોશો મિત્રો તો એ તો સામાન્ય કાઢી નાખો સી પ્લસ સી મિત્રો એટલે ટુ સી સી આવે ટુ કોસ ખૂણાનો સરવાળો એટલે ઓમેગા ટી ઓમેગા ટી એટલે ટુ ઓમેગા ટી પ્લસ ફાઈવ છેદમાં બી ખૂણાની બાદ બાકી મિત્રો ઓમેગા ટી કેન્સલ માઇનસ ફાઈવ બાય ટુ ઓકે ખૂણાનો સરવાળો છેદમાં બે પાછળ ખૂણાની બાદ બાકી છેદમાં બે ક્યારે સી પ્લસ સી હોય ત્યારે તો યાદ ન રહે તો યાદ રાખજો ટુ સી સી હવે મારે ઓમેગા ટી કેન્સલ માઇનસ છે તો કોસ વિધેય માઇનસ છે નીકળી જાય કારણ કે યુગ્મ વિધેય છે એટલે ટુ એ કોસ ફાઈ બાય ટુ ઇન્ટુ કોસ બેના છેદમાં બે એટલે ઓમેગા ટી ફાઈના છેદમાં બે એટલે ઓમેગા ફાઈ બાય ટુ આ મને પરિણામી તરંગ મેળવું જો એમાં કંપ વિસ્તાર તમે ધ્યાનથી જોશો કયો મિત્રો? મિત્રો કંપ વિસ્તાર
तो मने मळे 2a cos phi by 2। तो तीव्रता साथे कंप विस्तार से केवो संबंध धरावे मित्रों वर्गना समप्रमाणमां आनु a नाम आपी दो। तेथी i चले से a स्क्वेर, तेथी i चले से e नी जगह के लखीश 4a स्क्वेर cos स्क्वेर phi by 2। शुं लखीश मित्रों 4a cos स्क्वेर phi by 2। तो चलो निशानी दूर करूं मित्रों, गुणा कर लो। i बराबर ए स्क्वेर नी जगह मारे शुं लखूं i जीरो, ले 4i जीरो cos स्क्वेर phi by 2। आ मने तीव्रता मिली। हवे जो तमे ध्यान थी जोई शको, phi बराबर 0 cos 0 1 आवे, 1 लो मित्रों एटले सॉरी पाई लो तो पाई बाय 2 एटले 90 आवे, शून्य थयो। 2 पाई लो मित्रों तो शुं आवे 2 पाई ना छेद मां 2 એટલે 2 2 કેન્સલ, cos પાઈ લીધો, cos પાઈ નો -1 -1 નો વર્ગ +1 એટલે મેક્સિમમ આવી ગયો। પાછો 3 પાઈ લ્યો એટલે 3 પાઈ / 2 શૂન્ય આવ્યો। 4 પાઈ લ્યો પાછો મેક્સિમમ આવ્યો, એટલે જો ધ્યાનથી જોશો તો 0 2 પાઈ 4 પાઈ માં કેવો આવશે મિત્રો, મેક્સિમમ આવે। પાઈ માં 3 પાઈ માં મિત્રો કેવો આવશે, મિનિમમ એટલે કે શૂન્ય આવે, જે આપણે અગાઉ વાત કરી હતી। હવે મારે સરેરાશ તીવ્રતા જાણવી છે। તો સરેરાશ તીવ્રતા એટલે આપણે બે કોણની વચ્ચે મૂકી 4i0 cos² એટલે 1 cos phi / 2 પણ લખી શકાય। શું લખી છે, 1 cos phi / 2 પણ લખી શકાય। તો cos phi છે એ આવર્તી વિધેય છે, અને આવર્તી વિધેય હોય એટલે પરિણામી જેસે સ્ક્યુ થાય શૂન્ય થાય, એટલે 4i0 1 શૂન્ય / 2। તો આ તો અચળ પર થઈ ગયું, એટલે તમારી જે સરેરાશ તીવ્રતા મળે છે એ કેટલી મળી, i = 2i0 છે તમારી સરેરાશ તીવ્રતા મળે। કેવી તીવ્રતા મળે મિત્રો, સરેરાશ તીવ્રતા। એટલે યાદ રાખજો કે જે કળા તફાવત છે મિત્રો એ બદલાતું ન હોય ત્યારે સુસંબંધ ઉદ્ગમ મળે, અને સતત બદલાતું હોય ત્યારે અસુસંબંધ ઉદ્ગમ મળે। અને જો કંપ વિસ્તાર છે મિત્રો, આ બંને તરંગમાં કંપ વિસ્તાર જો સમાન છે અને કળા મિત્રો સમય સાથે અચળ રહે, તો એવાને સ્થિર વ્યતિકરણ પણ કહેવામાં આવે છે। કેવું મિત્રો, સ્થિર વ્યતિકરણ, કંપ વિસ્તાર અને કળા અચળ રહેતી હોય। અને સરેરાશ તીવ્રતા છે મિત્રો કેવી મળે, 2i જેટલી મળે છે। ઓકે, તો આ જે તમારી વાત થઈ, કોના કોના વિશે વાત કરી મિત્રો, સહાયક માટે, વિનાશક માટે, સુસંબંધ માટે, અસુસંબંધ માટે, પછી કોના માટે, સહાયક, વિનાશક, સુસંબંધ, અસુસંબંધ, સ્થિર વ્યતિકરણ એટલે કે કંપ વિસ્તાર સમાન હોય, અને બીજું સાથે સાથે કળા પણ કેવી રહેતી હોય, અચળ રહેતી હોય, અને સરેરાશ તીવ્રતા જોઈએ। હવે જ્યારે મિત્રો મળશું ત્યારે યંગના ડબલ સ્લિટનો પ્રયોગ જોશું। ઓકે, એટલે સુધી મિત્રો મસ્ત મજાનું તૈયાર કરી રાખજો। એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અથવા તો મોસ્ટ આઈએમપી સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની વ્યાખ્યા, બે માર્ક્સનો ક્વેશ્ચન અથવા એના એમસીક્યુ। ઓકે, થેન્ક યુ।